જય ભવાની જય શિવાજીના નાદ સાથે ડભોઈ નગરમાં તાંડવ સેના દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન હિન્દુ સંસ્કૃતિ એકતાના પ્રતિક શ્રીમતી છત્રપતિ શિવાજી મહારાજનો આજે જન્મ દિવસ હોય ત્યારે મરાઠા સામ્રાજ્ય સ્થાપક હિન્દુત્વ સ્વરાજ્યની તેમણે સ્થાપના કરી એવા ભારતના વીર યોદ્ધાનો આજે જન્મ દિવસ હોય ત્યારે સનાતન હિન્દુ ધર્મ માટે ગૌરવશાળી દિન હોય ત્યારે દરભાવતી ડભોઈ ખાતે જય ભવાની જય શિવાજીના નાદ સાથે એપીએમસી મેદાન ખાતેથી ભવ્ય મહારેલી ડીજેના તાલ સાથે નીકળી હતી, જેમાં ગંધર્વ ઢોલના કલાકારોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ મહારેલીમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તો મહારેલીને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પ્રસ્થાન કરવામાં આવી હતી. બાદ મહારેલી ડભોઈ એપીએમસીથી નીકળી સરદાર બાગ, વડોદરા ભાગોળ, ટાવર બજાર, લાલ બજાર, કન્યાશાળા, વકીલ બંગલા થઈ હીરા ભાગોળમાં ગઢ ભવાની માતાના મંદિરે પૂર્ણ થઈ હતી. સમગ્ર વાતાવરણ જય ભવાની જય શિવાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું, તો તાંડવ સેનાના આગેવાન યુવકો દ્વારા મહારેલીનું પદ દર્શન કર્યું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, નાણાં પંચ ચેરમેન વિશાલ શાહ સહિત નગર અને તાલુકાના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે મહારાજા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ, અને સ્વાભાવિક છે કે શિવાજી મહારાજનું નામ આવે એટલે માં ભવાનીને પણ યાદ કરવામાં આવે, અને જ્યારે જય ભવાની સહિત શિવાજીનો નારો લાગતો હોય ત્યારે તમામ હિન્દુઓમાં એક જોશ અને જુસ્સો અને એક ઉત્સાહનું વાતાવરણ આવી જાય છે. આજે ગર્ભાવતી નગરી ખાતે તાંડવ સેના દ્વારા શિવાજી મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને ગર્ભાવતી નગરી આજે ભગવામય બની છે. શિવાજી મહારાજ સનાતન ધર્મ માટે અને હિન્દુઓના રક્ષણ માટે પૂરી જિંદગી લડાઈઓ લડી હતી અને હિન્દુઓને ગૌરવ અપાવ્યું હતું, ત્યારે એવા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ એમના નામ અને એમના કામ પ્રમાણે જ ઉજવાય અને તાંડવ સેનાને હું અભિનંદન આપું છું કે ગર્ભાવતી નગરીમાં ખૂબ જ જોરશોરથી આજે આ શોભાયાત્રાનું આયોજન કર્યું અને મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓ જોડાયા છે અને સમગ્ર નગરીમાં કેસરીયો માહોલ ઉભો કર્યો છે, એ બદલ તાંડવ સેનાને અભિનંદન. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.